હા અંકલ, શું નામ છે તમારું? મફતભાઈ. ક્યાંથી આવો છો તમે? લુણાવાડાથી. લુણાવાડાથી. અને તમને કાનની શું તકલીફ હતી? મને બેરા અવાજ સંભળાતો નહોતો. બંને કાનથી? બંને કાન. મશીન પહેરતા હતા? હા, એક કાનમાં મશીન પહેરતો હતો. બરાબર છે. અને કેટલા વર્ષથી હતી તકલીફ? લગભગ 3-1 વર્ષથી. 3-1 વર્ષથી હતી. ડૉક્ટરોએ શું કીધું હતું? ડૉક્ટરને કશું કહેતા જ નહોતા. એ તો નસો સુકાય છે. કોઈ નહીં કે મતલબ કઈ ટ્રીટમેન્ટ નથી આની, એવું કીધું ને? દવા નાખવા આપી દી, બસ બીજું કશું નહીં. એનાથી શું રિઝલ્ટ મળ્યું? કશું કોઈ ફેર ન પડ્યો. પછી મશીન લીધું, મશીનમાં પણ કોઈ ફેર ન પડે. ઓકે. મશીનમાં એટલે ફરક નહીં પડે કે કાન ચાલુ હોય તો મશીન કામ કરે. મશીન સપોર્ટિંગ સિસ્ટમ કહેવાય. અંદરથી કાન ચાલુ ના હોય તો 1,00,000 રૂપિયાની 5,00,000નું મશીન પહેરો, નહીં સંભળાય તમને. જેમ આંખ હોય તો ચશ્મા આવે, આંખ જ ના હોય તો ચશ્મા આવે. આ જ નિયમ સિદ્ધાંત લાગુ પડે ત્યાં. હવે આ ટ્રીટમેન્ટ લીધા પછી જે વગર મશીન વગર ઓપરેશન વાળી હવે કેવું લાગે છે? વગર મશીને તમે સાંભળી રહ્યા છો, આગળથી પાછળથી તમને સંભળાય છે, બરાબર ને? હાજી સાહેબ, શું નામ આપનું? તરુણભાઈ. તરુણભાઈ, તમને કેવું લાગ્યું? સરસ. સારું લાગ્યું. હા સર, તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. શું અભિપ્રાય આપશો? અભિપ્રાય તો ખરેખર 2-5 લોકોને કદાચ એવું લાગે કે હવે અમે જણાવી શકીએ. એક વિચાર પણ બહાર આમ ગયા ત્યારે એમ લાગ્યું કે એકાદ કેમ્પ જો કદાચ એ સાઈડે લુણાવાડા સાઈડે રાખવાનો પૂરો સપોર્ટ આપવાનો. પછી એમાં એવું છે સાહેબ, જન્મથી બહેરો વ્યક્તિ પણ અહીંયા અમારી પાસે 2 કલાકમાં સાંભળતો થઈ જાય છે. એટલે ગમે તેવું બહેરાશનું પેશન્ટ હોય, ડૉક્ટરો તો એમની પાસે ઈલાજ છે એની, એ બિચારા હેલ્પલેસ છે. કારણ કે એ જે ભણ્યા છે એમાં કાનનો સબ્જેક્ટ એટલા સુધી જ છે. પણ અમારી પાસે જે ઈલાજ છે એનો બધાને લાભ મળે એના માટે વધુમાં વધુ લોકોને તમે જણાવતા રહેજો કે આ રીતે અમદાવાદમાં આ પદ્ધતિથી ટ્રીટમેન્ટ થાય છે અને બહેરાશનું નિવારણ કરી શકીએ છીએ, બરાબર? ઓકે અંકલ, થેન્ક યુ. મારા મામા છે સાહેબ.